નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાયબીએ બી એ પાઠ્યક્રમ ત્રણસો સાત સામાજિક સંશોધન પદ્ધતિઓ તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણું આજનું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાન એકમ નંબર સત્તર મુલાકાત પ્રયુક્તિનો અર્થ તેના લક્ષણો અને મુલાકાત પ્રયુક્તિની મુખ્ય ઉપયોગિતાઓ કઈ કઈ છે તે આજના વ્યાખ્યાનમાં આપણે સમજીશું આજના આપણા વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે મુલાકાત પ્રયુક્તિનો અર્થ તેની વ્યાખ્યાને સમજી શકશો મુલાકાત પ્રયુક્તિના લક્ષણો કયા કયા છે તે લક્ષણોને સમજી શકશો અને મુખ્ય બાબત જે છે તે છે મુલાકાત પ્રયુક્તિની ઉપયોગીતા કઈ કઈ છે તે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમજી શકશો તો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન હવે જ્યારે આપણે સંશોધનની વાત કરતા હોઈએ તો સંશોધનમાં તો કેટલી બધી પ્રયુક્તિઓ છે કઈ કઈ છે જણાવો તો એ આપણે અગાઉના વ્યાખ્યાનમાં સમજી ગયા છીએ કરેક્ટ એકદમ સાચું કહ્યું નિરીક્ષણ પ્રયુક્તિ પ્રશ્નાવલી પ્રયુક્તિ મુલાકાત પ્રયુક્તિ આ જુદી જુદી પ્રયુક્તિઓના માધ્યમથી સંશોધક એ સંશોધનને આકાર આપે છે અને સંશોધન વિષયને અનુરૂપ અભ્યાસ ક્ષેત્રની પસંદગી કરી પ્રયુક્તિઓના માધ્યમથી જ ઉત્તરદાતાઓ સાથે સંપર્કમાં રહીને પ્રશ્નો પૂછીને પોતાના વિષય જે પ્રશ્નરૂપ વિધાન છે તેને તારણો સુધી પહોંચે છે અને ત્યારબાદ જ ચોક્કસ સિદ્ધાંતની રચના થતી હોય છે તો આ એક પ્રકારની પ્રોસેસ છે જે સંશોધનના મુખ્ય તબક્કાઓ છે કે સોપાન છે હવે સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં સંશોધન માટે થતી આંતરક્રિયા એ ચોક્કસ હેતુઓના સંદર્ભમાં થતી હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈપણ સંશોધક એ સંશોધન માટે અભ્યાસ ક્ષેત્રમાં જાય છે પોતાના ઉત્તરદાતાઓ સાથે બોન્ડિંગ કરે છે ક્રિયા આંતરક્રિયાઓ કરે છે ચોક્કસ પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછે છે તો એ પ્રશ્નો પૂછવા પાછળ સંશોધકના ચોક્કસ હેતુઓ હોય છે પોતાના સંશોધન વિષયના સંદર્ભમાં સંશોધન વિષયથી બહાર જઈને એટલે કે પોતાના અંગત પ્રશ્ન અથવા તો ઉત્તરદાતાના અંગત પ્રશ્નો તે પૂછતો નથી પોતે જે વિષય રાખ્યો છે પોતે જે વિષયમાં સંશોધન કરવા માંગે છે એ જ અનુસંધાનમાં તે ઉત્તરદાતાઓને પ્રશ્નો પૂછે છે તો આ થયા ચોક્કસ હેતુઓ વિદ્યાર્થી મિત્રો જ્યારે સંશોધન કરતા હોઈએ ત્યારે સંશોધન કરવા માટેના ચોક્કસ હેતુ એ નિશ્ચિત હોવા જરૂરી છે જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ જેમ કે આપણે અભ્યાસ કરવાના છીએ અમદાવાદના રિક્ષા વાહન ચાલકોનો અભ્યાસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અભ્યાસ ક્ષેત્ર આપણું થયું અમદાવાદ અમદાવાદ શહેર એ અમદાવાદ શહેરના રિક્ષા વાહન ચાલકો જેમ કે વાહન ચાલકો તો કેટલા બધા હોય ટુ વ્હીલર ચલાવનારા હોય ફોર વ્હીલર ચલાવનારા હોય ટ્રક ડ્રાઈવરો હોઈ શકે અલગ અલગ વાહન ચાલકો હોઈ શકે પણ તેમાં આપણે લેવાના છે રિક્ષા વાહન ચાલકો એટલે કે જે રિક્ષા ચલાવે છે તે ડ્રાઈવરોનો આપણે અભ્યાસ કરવાનો છે વાહન ચાલકોનો અભ્યાસ કરવાનો છે તો આપણા અભ્યાસ ક્ષેત્રમાં થયું અમદાવાદ અને ઉત્તરદાતાઓ આપણા થયા એ રિક્ષા વાહન ચાલકો તો આપણો ચોક્કસ હેતુ કયો છે તો આપણો ચોક્કસ હેતુ એ આપણને આપણા સંશોધનમાં જ ખ્યાલ આવે છે કે આપણે રિક્ષા વાહન ચાલકોનો આપણે અભ્યાસ કરવાના છીએ તો રિક્ષા વાહન ચાલકોને નડતી છે કે પણ સમસ્યાઓ છે તેઓ કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેઓ કેટલા ક્ષેત્રમાં કારણ કે આપણે અમદાવાદ ક્ષેત્ર લીધું છે તો જે અમદાવાદ ક્ષેત્રના રિક્ષા વાહન ચાલકો છે તો તે કેટલા એરિયાથી લઈ અને કેટલા એરિયા સુધી તેઓ વાહન ચલાવે છે એટલે કે રિક્ષા ચલાવે છે તો આ ચોક્કસ હેતુઓ થયા વિદ્યાર્થી મિત્રો આ ફક્ત એક એક્ઝામ્પલ છે જે આપણે ચોક્કસ હેતુઓના સંદર્ભમાં સમજી રહ્યા છીએ તો સંશોધકનો હેતુ શું છે કે રિક્ષા વાહન ચાલકો એ કયા કયા સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે રોજે રોજની તેમની આવક કઈ છે તેઓ વિભક્ત કુટુંબમાંથી આવે છે કે પછી સંયુક્ત કુટુંબમાંથી આવે છે તેમને કેટલું એજ્યુકેશન લીધેલું છે આ ઉપરાંત તેમને અગાઉ રિક્ષા ચલાવવાનો અનુભવ હતો કે નહીં તેઓ કેટલા વર્ષોથી રિક્ષા ચલાવી રહ્યા છે રોજે રોજ જેટલા પણ રિક્ષા ચલાવનારા વાહન ચાલકો છે તેમને જે કંઈ પણ મુસાફરી કરનારા આવતા વ્યક્તિઓ સાથે કેવા પ્રકારની તેમને ક્રિયા અંતર ક્રિયાઓ થતી હોય છે કેવા પ્રકારના તેમના અનુભવો થતા હોય છે તો આ બધા એ ચોક્કસ હેતુઓ છે કે જે સંશોધક એ પોતાના અભ્યાસમાં જણાવે છે અને એ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને જ તે પોતાના ઉત્તરદાતા રિક્ષા વાહન ચાલકોને પ્રશ્નો પૂછે છે અને ઉત્તરો મેળવે છે તો આ જે સંશોધનની આખી પ્રક્રિયા છે તે આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે અને આયોજનબદ્ધ રીતે આ જે પ્રયુક્તિઓ છે સંશોધન છે તેના માટે મુલાકાત પ્રયુક્તિ એ ખૂબ જ જરૂરી છે મુલાકાત એક એવી પ્રયુક્તિ છે કે જેમાં આંતરક્રિયાઓ થતી હોય છે ડિસ્ક સંચર્ચા થતી હોય છે અને તેના જ માધ્યમથી એ સંશોધક સંશોધન વિષયના સંદર્ભમાં વધુને વધુ ઊંડાણપૂર્વકની માહિતી અને ગુણાત્મક માહિતી પ્રાપ્ત કરે છે માટે જ વિદ્યાર્થી મિત્રો મુલાકાત પ્રયુક્તિને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી પણ સાબિત થઈ છે તેમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો જ્યારે આ મુલાકાત પ્રયુક્તિનો ઉપયોગ થતો હોય છે ત્યારે સંશોધનમાં મુલાકાત પ્રયુક્તિની શરૂઆત એ સંશોધક દ્વારા થતી હોય છે કારણ કે સંશોધન કોણ કરી રહ્યું છે સંશોધક તો સંશોધક પોતે પોતાના જે ઉત્તરદાતાઓ હોય છે તે રિસ્પોન્ડન્ટ પાસે જઈને એ માહિતી મેળવવાની શરૂઆત કરે છે અને સૌ તો જ્યારે એ મુલાકાત લે છે તો એ પોતે પોતાનો પરિચય આપે છે ઉત્તરદાતાઓને અને ઉત્તરદાતાઓને પોતાનો પરિચય આપવાની સાથે સાથે ઘણી વખત તે વિષયના સંદર્ભમાં ડિસ્કશન કરે છે અને વિશ્વાસ કેળવે છે ઉત્તરદાતાઓનો કે જેથી ઉત્તરદાતાઓ સંશોધકને સાચી અને યથાર્થ માહિતી આપે અને વિશ્વાસ પણ કેળવે છે કે પોતાના સંશોધન સિવાય એમને આપેલી માહિતી એ બીજે ક્યાંય પણ નહીં જાય તો આ બધી શરૂઆત એ સંશોધક દ્વારા થતી હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે મુલાકાત પ્રયુક્તિની વાત કરી રહ્યા છીએ તો મુલાકાત પ્રયુક્તિમાં મુખ્યત્વે સંશોધક એ માહિતી બે પ્રમાણે પ્રાપ્ત કરે છે તેને બે રીતો છે એક તો છે મુલાકાત અનુસૂચિ અને બીજું છે મુલાકાત માર્ગદર્શિકા વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે કદાચ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અથવા તો તમે ફ્યુચરમાં કોઈક સંશોધન કરવા માંગતા હો તો તમે બે રીતે સંશોધન કરી શકો છો એક તો છે મુલાકાત અનુસૂચિ અને બીજું છે મુલાકાત માર્ગદર્શિકા મુલાકાત પ્રયુક્તિ એ જુદી જુદી સામાજિક ઘટનાઓ સામાજિક પાસાઓનો ઊંડાણપૂર્વક એ ગુણાત્મક અભ્યાસ માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો એ આપણે હમણાં જ વાત કરી કે જ્યારે આપણે મુલાકાત પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે મુલાકાત પ્રયુક્તિ દ્વારા ઊંડાણપૂર્વકની માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે વિદ્યાર્થી મિત્રો મુલાકાત પ્રયુક્તિ વિશેની બેસિક ભૂમિકાને સમજ્યા બાદ હવે આપણે મુલાકાત પ્રયુક્તિનો અર્થ અને તેની વ્યાખ્યાને સમજી લઈએ મુલાકાત પ્રયુક્તિમાં આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે મુલાકાત એ બે પક્ષો વચ્ચે થતી એ સંશોધનના ચોક્કસ હેતુ માટેની સામાજિક આંતરક્રિયા છે એટલે કે આ એક પ્રકારની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા લોકોને મળતા હોઈએ છીએ આપણા મિત્રો આપણા કુટુંબ આપણા સગાવાહલા આપણા પડોશી વ્યવસાય સ્થળના મિત્રો કે કોઈ પણ વ્યક્તિઓને આપણે અનનોન પર્સનને પણ મળતા હોઈએ છીએ પણ એ જે આંતરક્રિયા છે એ આંતરક્રિયા એ રોજિંદા જીવનનો એક ભાગ છે તેને એ મુલાકાતને એ વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય નહીં અહીંયા આ ભેદ આપણે સમજી શકાય છે મુલાકાત પ્રયુક્તિ એ એક એવી પ્રક્રિયા છે એક એવી સામાજિક આંતરક્રિયા છે કે જેમાં સંશોધક એ મુલાકાત લેનાર છે અને મુલાકાત આપનાર એ ઉત્તરદાતાઓ છે એટલે કે આ બે પક્ષો વચ્ચે થતી એ સામાજિક આંતરક્રિયા છે અને તેના માટેના ચોક્કસ હેતુઓ હોય છે અને તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ હેતુ એ પાર પડતો હોય છે આમ તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ મુલાકાત પ્રયુક્તિના અર્થને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમાં મુખ્યત્વે પીવી યંગ મુલાકાતની વ્યાખ્યા આપતા કહે છે કે મુલાકાત એક એવી ક્રમબદ્ધ પ્રક્રિયાના રૂપમાં ઓળખવામાં આવે છે જેમાં એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિના જીવનમાં કાલ્પનિક રીતે થોડો ઘણો પ્રવેશ કરે છે જોકે તેના માટે સામાન્યતઃ તુલનાત્મક રીતે અપરિચિત છે ત્યારબાદ હેડર અને લિન્ડમેન એ મુલાકાતની વ્યાખ્યા આપતા જણાવે છે કે મુલાકાતના અનુસંધાનમાં બે વ્યક્તિઓ વચ્ચે અથવા તો અનેક વ્યક્તિઓ વચ્ચે એ સંવાદ થતો હોય છે મૌખિક પ્રત્યુત્તર થતા હોય છે આંતરક્રિયાઓ થતી હોય છે અને આ ચર્ચામાં ચોક્કસ વિષયો હોય છે અને એ વિષયના અનુસંધાનમાં જ ચર્ચા ડિસ્કશન થતું હોય છે જે કાર્ય દ્વારા નિર્ધારિત પાર પડતો જોવા મળે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં વાત કરીને કે મુલાકાત પ્રયુક્તિમાં એ બે પક્ષો બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે પણ અહીંયા આપણને એક નવી બાબત પણ જોવા મળી કે બે વ્યક્તિઓ વચ્ચે આંતરક્રિયા થાય વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વૈજ્ઞાનિક પ્રયુક્તિને ધ્યાનમાં રાખીને તો આપણે તેને મુલાકાત પ્રયુક્તિ કહી શકાય પણ સાથે આપણને એક બીજી વાત પણ જાણવા મળી એક સંશોધક હોય તો સામે અનેક વ્યક્તિઓ પણ હોય શકે છે અને અનેક વ્યક્તિઓ સાથે એ એ મુલાકાત પ્રયુક્તિ દ્વારા સંવાદ અથવા તો મૌખિક પ્રત્યુત્તર એ મેળવી શકે છે ચર્ચા કરી શકે છે અને ચર્ચામાં કેટલાક ચોક્કસ વિષયો હોય છે અને એ વિષયોને આધારે સંશોધન કરવામાં આવતું હોય છે તો તેને મુલાકાત પ્રયુક્તિ તરીકે ઓળખાવી શકાય છે ત્યારબાદ મોસર મોસર નામનો વૈજ્ઞાનિક એમ કહે છે કે મુલાકાતમાં પૂર્વ નિર્ધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે અને જવાબો લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા વિશે વાત કરી મુલાકાત અનુસૂચિમાં કેવું હોય છે કે પહેલેથી પૂર્વ નિર્ધારિત પ્રશ્નો એ નક્કી કરેલા હોય છે અને જવાબોને લખવામાં આવે છે પણ આપણે એ બાબત અહીંયા એ ધ્યાનમાં રાખવાની કે મુલાકાત અનુસૂચિમાં ઉત્તરદાતાઓ પ્રશ્નોના જવાબ આપે છે અને સંશોધકે જે સંશોધન કરી રહ્યો છે તે ઉત્તરદાતાએ આપેલા એક એક સહ જવાબ એ ઉત્તરદાતાના જવાબ એ સંશોધક પોતે જાતે લખે છે મુલાકાત અનુસૂચિમાં જ્યારે મુલાકાત માર્ગદર્શિકામાં એ ચોક્કસ પ્રશ્નોની એક યાદી હોય છે એક સૂચિ હોય છે અને એ માર્ગદર્શિકા મુજબ એ સંશોધક ઉત્તરતા તેને પ્રશ્નો પૂછે છે તો મુલાકાત પ્રવૃત્તિની આ વ્યાખ્યામાં મોસર એમ કહે છે કે મોટા પાયા પરના સર્વેક્ષણમાં નિશ્ચિત રૂપમાં આ પ્રશ્નો એ ઉપયોગી નીવડે છે અને સાથે સાથે મુલાકાત દરમિયાન કેટલાક ઔપચારિક સ્વરૂપોને પણ સમજવા પડે જેમ કે પ્રશ્નોનો ક્રમ બદલવો તેની અર્થની વ્યાખ્યા કરવી એટલે કે ઘણી વખત કેવું હોય કે સંશોધક જ્યારે કોઈ સંશોધન કરી રહ્યો હોય અને કદાચ બની શકે કે આપણે જે પ્રમાણેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે પ્રશ્ન વ્યવસ્થિત લખ્યો છે પણ જ્યારે આપણે ઉત્તરદાતાને કહેતા હોઈએ તો ઉત્તરદાતા એ સમાજમાંથી આવે છે સમાજમાંથી આવતો હોવાને કારણે એ ઉત્તરદાતા એ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ પોતાની લોકબોલી લોકભાષા પોતાના આગવાઈના વિચારો હોય છે માટે સંશોધક એના વિચારોને અનુરૂપ અથવા તો સંશોધક ઉત્તરદાતાને સમજાવી શકે તે રીતે ચોક્કસ પ્રશ્નને ગોઠવી અને રજૂઆત કરે છે ઘણી વખત નવા પ્રશ્નો ઉમેરી પણ શકે છે અને કેટલાક શબ્દોમાં પરિવર્તન પણ લાવી શકે છે તો મુલાકાત પ્રયુક્તિમાં આ બધી જ બાબતો એ સમાવિષ્ટ થયેલી છે ત્યારબાદ થિયોડોર્સન અને થિયોડોર્સન નામના વૈજ્ઞાનિકો બંને એમ કહે છે કે માહિતી એકત્ર કરવા માટે સંશોધક અને માહિતીદાતા વચ્ચે થતા વાર્તાલાપને મુલાકાત કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ અને યાદ રહી જાય તેવી વ્યાખ્યા છે જે તમે જ્યારે એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય

એ આમને સામનેની પરિસ્થિતિમાં કરવામાં આવેલ વાર્તાલાપ છે જેમાં એક વ્યક્તિ એ બીજા વ્યક્તિ પાસેથી માહિતી પ્રાપ્ત કરે છે પણ તમને યાદ રહી જાય તેવી વ્યાખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વ્યાખ્યાને યાદ કરી લેશો અને એક ખાસ બાબત એ કે મુલાકાતને અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એમાં બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે એમાં પહેલો વ્યક્તિ છે સંશોધક અને બીજો વ્યક્તિ છે ઉત્તરદાતા વિદ્યાર્થી મિત્રો હવે આપણે મુલાકાત પ્રયુક્તિના લક્ષણોને સમજી લઈએ આમ તો મુલાકાત પ્રયુક્તિની વ્યાખ્યાને સમજીને તેના લક્ષણો આમ તો યાદ રહી જાય તેવા જ છે જેમાં પહેલું લક્ષણ છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયા બીજું છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ હાજરી અને સામાજિક સંપર્ક ત્રીજું છે મુલાકાતનો વિશિષ્ટ હેતુ ચોક્કસ હેતુ ચોથો છે પરસ્પરની ભૂમિકાથી સભાન પાંચમું લક્ષણ છે મુલાકાત અનુસૂચિ કે મુલાકાત માર્ગદર્શિકાનો પ્રયોગ છઠ્ઠું લક્ષણ છે મુલાકાત એક વિશિષ્ટ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો મુલાકાત પ્રયુક્તિના મુખ્ય લક્ષણોને યાદ કરી લેશો જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે અથવા તો ભવિષ્યમાં જ્યારે તમે સંશોધક બનો તો આ લક્ષણો એ ખૂબ જ ઉપયોગી તમને બની રહેશે તો હવે આપણે આ લક્ષણોને વધુ વિસ્તૃતથી સમજી લઈએ જેમાં પહેલું લક્ષણ છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયા જ્યારે સંશોધક ઉત્તરદાતાઓનો અભ્યાસ કરવા માટે સંપર્ક કરે છે તો ઘણી વખત એવું બને કે એક સમયે આપણને એક જ ઉત્તરદાતા મળે અને તેની પાસેથી બધી માહિતી એકત્રિત કરવાની થાય અને ઘણી વખત એવું પણ બને કે સંશોધક જે વિષયના સંદર્ભમાં અભ્યાસ કરી રહ્યો છે તો એ જ ઉત્તરદાતા એટલે કે ઘણા બધા ઉત્તરદાતાઓ આપણને એકસાથે મળી જાય જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અમદાવાદ શહેરના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા જે મહિલાઓ છે તે મહિલાઓનો અભ્યાસ તો હવે આપણે જ્યારે અસંગઠિત ક્ષેત્રોની વાત કરતા હોઈએ તો અસંગઠિત ક્ષેત્રો તો ઘણા બધા છે પણ આપણે જે તે અસંગઠિત ક્ષેત્રમાં જઈને જ્યારે આપણે મહિલા ઉત્તરદાતાને મળી મળીએ છીએ તો ઘણી વખત એવું બને કે ઘણી બધી મહિલા ઉત્તરદાતાઓ એ પોતાના અસંગઠિત ક્ષેત્રમાં વ્યવસાયમાં રોકાયેલી હોય અને સંશોધક તરીકે આપણને તેઓ ટાઈમ આપવા સક્ષમ ન બને તો કદાચ બની શકે કે એક કે બે ઉત્તરદાતા આપણને મળે છે તો એક કે બે ઉત્તરદાતા સાથે મળીને પારસ્પરિક આંતરક્રિયા દ્વારા આપણે સંશોધનના પ્રશ્નોની માહિતી મેળવી લઈએ છીએ પણ ઘણી વખત એવું પણ બને કે વધુ મહિલાઓ જે આપણે ઉત્તરદાતાઓ તરીકે પસંદ કરેલ છે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ તો એ ઘણી બધી મહિલાઓ એ કદાચ નવરાશના સમયમાં જે એમનો રિસેસનો ટાઈમ હોય તો તે સમયમાં આપણને મળી જાય છે તો ઘણી બધી મહિલાઓ એ એકસાથે મળે છે તો એ લક્ષણ થયું કે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક સંશોધકની એક સાથે ઘણી બધી મહિલાઓ કે જે ઉત્તરદાતાઓ છે તેમને મળીને તેમની પાસેથી માહિતી મેળવી શકે છે ત્યાર પછી છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ હાજરી અને સામાજિક સંપર્ક વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત ને કે બે કે તથ્ય વધારે વ્યક્તિઓ વચ્ચેની પારસ્પરિક તો આ જે ક્રિયા થાય છે સંશોધક અને ઉત્તરદાતાઓ સાથે તો એ થતી હોય છે પ્રત્યક્ષ એટલે કે મોઢા મોઢનો સંબંધ હોય નિકટનો નિકટતાની વાતચીત હોય એટલે કે રૂબરૂ વ્યક્તિના હાવ ભાવથી આપણે તેનું નિરીક્ષણ કરીને મુલાકાત દ્વારા આપણે તેમની માહિતી મેળવી શકીએ છીએ પણ ઘણી વખત એમ પણ બને કે પરોક્ષ સ્વરૂપે પણ આપણે મુલાકાત લઈ શકીએ છીએ જેમ કે આપણે ઓનલાઈન તેમને વિડીયો કોલ કરીને ટેલિફોનિક માધ્યમ દ્વારા પણ એ થયું રૂબરૂ મુલાકાત નથી પણ તેમ છતાં પણ આપણે તેમની મુલાકાત તો લઈ જ રહ્યા છીએ એ વિડીયો કોલના માધ્યમથી તો એ વિડીયો કોલ કે ઓડિયો કોલના માધ્યમથી આપણે તેમની મુલાકાત લઈને તેમની પાસેથી માહિતી મેળવી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે એ સમજવાની જરૂર છે કે વિડીયો કોલ કે ઓડિયો કોલ એ આપણે કદાચ એક વ્યક્તિનો સંપર્ક કરીને તો કરી શકીએ છીએ પણ કોન્ફરન્સમાં લઈને પણ વધુ વ્યક્તિઓ સાથે ઓનલાઈન મીટિંગ કરીને એટલે કે આપણા જે ઉત્તરદાતાઓ છે તે ઉત્તરદાતાઓ સાથે ઓનલાઈન મીટિંગ કરીને તેમની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ જેમ કે વિદેશમાં રહેતા જે આપણા ભારતીય યુવાનો છે આપણે ભારતીય યુવાનોનો અભ્યાસ કરવાના હોય પણ કયા યુવાનો વિદેશમાં રહેતા તો વિદ્યાર્થી મિત્રો કદાચ સંશોધક તરીકે આપણે ત્યાં વિદેશમાં જવા માટે એ પહોંચી વળી ના શકીએ કારણ કે મર્યાદા તો છે જ સમય શ્રમ અને નાણાંની તો માટે ઓનલાઈનના માધ્યમથી આપણે વિદેશમાં રહેતા આપણા ભારતીય યુવાન ઉત્તરદાતાઓની માહિતી મેળવી શકીએ છીએ અને આ જે સામાજિક સંપર્ક છે એ સામાજિક સંપર્ક માટે મુલાકાત પ્રયુક્તિ એ ખૂબ જ મહત્વની બની રહે છે ત્યાર પછી છે મુલાકાતનો વિશિષ્ટ હેતુ કોઈ પણ આપણે જ્યારે સંશોધન કરતા હોઈએ તો સંશોધન કરવા માટે ચોક્કસ હેતુ તો હોય જ છે ઉદ્દેશ્ય તો હોય છે કે શા માટે આપણે સંશોધન કરી રહ્યા છીએ તો જે રીતે સંશોધન કરવા માટેનો હેતુ છે એવી જ રીતે આપણે જે ઉત્તરદાતાને મળીએ છીએ તે ઉત્તરદાતાને મળવા માટે પણ મુલાકાતનો ચોક્કસ હેતુ હોય છે કારણ કે કોઈ પણ ઉત્તરદાતા એ એમને પોતાની મુલાકાત ગોઠવતો નથી અને કોઈ પણ ઉત્તરદાતા પોતાની માહિતી એ એમને આપતો પણ નથી માટે જ્યારે ચોક્કસ હેતુ હોય તો એ ચોક્કસ હેતુના સંદર્ભમાં જ સંશોધક એ ઉત્તરદાતાની મુલાકાત લે છે અને ચોક્કસ હેતુને પાર પાડવા માટે એ માહિતી મેળવતો હોય છે ત્યાર પછી છે પરસ્પરની ભૂમિકાથી સભાન વિદ્યાર્થી મિત્રો આ મુલાકાત પ્રયુક્તિનું મહત્વનું લક્ષણ છે કારણ કે સંશોધક એ પોતે પોતાની ભૂમિકાથી સભાન હોય છે એવી જ રીતે જે ઉત્તરદાતા છે રિસ્પોન્ડન્ટ છે એ પણ પોતાની ભૂમિકાથી સભાન હોય છે કારણ કે બંને વચ્ચે જ્યારે ક્રિયા અંતર ક્રિયા થઈ રહી હોય છે અને જ્યારે ઉત્તરદાતા પોતાની પ્રાથમિક માહિતી પોતાની કૌટુંબિક માહિતી વ્યવસાયિક માહિતી શૈક્ષણિક માહિતી અથવા તો સંશોધન વિષયના સંદર્ભમાં જે પણ માહિતી એ સંશોધકને આપી રહ્યો છે તો એક સમયે એ ઉત્તરદાતા સભાન હોય છે કે એને કઈ માહિતી આપવી અને કેવી રીતે આપવી અને આ આ બાજુ સંશોધક પણ સભાન હોય છે પોતાની ભૂમિકાથી કારણ કે તેને ઉત્તરદાતા પાસેથી સાચી યથાર્થ માહિતી એ મેળવવાની છે માટે જ સભાનતા એ ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે અને વિદ્યાર્થી મિત્રો સંશોધક તરીકે જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ તો આપણે જે તે જ્ઞાતિ ધર્મ અથવા તો જે પોતાના વ્યક્તિગત પૂર્વગ્રહો છે વ્યક્તિગત જે વિચારો છે એ બધા વિચારોથી દૂર રહીને જ્ઞાતિ ધર્મથી દૂર રહીને ફક્ત એક સંશોધક તરીકે સંશોધન કરવું જોઈએ કારણ કે આપણા જે ઉત્તરદાતા છે ઉત્તરદાતા એ કોઈ પણ કોઈ કોઈ પણ પણ શહેર ગામ ન શકે ધર્મ ન હોય શકે અથવા તો કોઈ પણ વિસ્તારમાંથી આવતા હોઈ શકે માટે ઉત્તરદાતાનું સન્માન જાળવીને અને પોતાની ભૂમિકાથી સભાન રહીને ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવી જોઈએ તો જ આપણને સાચી અને યથાર્થ માહિતી મળી શકે છે ત્યાર પછી છે મુલાકાત અનુસૂચિ કે માર્ગદર્શિકાનો પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જ વાત કરી તેમ કે મુલાકાતમાં મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને મુલાકાત લેવામાં આવે છે અને ગોઠવવામાં આવે છે અને ઉત્તરદાતા પાસેથી સાચી માહિતી પ્રાપ્ત કરી શકાય છે તો આપણે આ રીતે આખી જ્યારે પ્રક્રિયાને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે મુલાકાત એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આ મુલાકાત પ્રવૃત્તિનું એ મહત્વનું લક્ષણ છે અને આ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ દ્વારા એ સંશોધક એ ઉત્તરદાતાની મુલાકાત લે છે પણ ઘણી વખત એવું પણ બને વિદ્યાર્થી મિત્રો કે ફક્ત એક જ મુલાકાત દ્વારા એ બધી જ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી વખત ઉત્તરદાતાની વારંવાર મુલાકાત લેવી પડતી હોય છે કારણ કે આપણા જે ઉત્તરદાતા છે એ ક્યાંક ને ક્યાંક શિક્ષણ લેતા હોઈ શકે વ્યવસાય કરતા હોઈ શકે અથવા તો કોઈ ને કોઈ પોતાના કામથી રોકાયેલા હોઈ શકે માટે સંશોધક તરીકે આપણે ઉત્તરદાતાઓનો સમય લઈ અને તેમની પાસેથી માહિતી મેળવવી એ જરૂરી છે અને એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે મુલાકાત લેતી વખતે કોઈ એક પ્રશ્ન પણ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આ છે મુલાકાત પ્રયુક્તિના મુખ્ય લક્ષણો ત્યારબાદ હવે આપણે વાત કરીએ મુલાકાત પ્રયુક્તિની ઉપયોગીતાઓ લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણને મુલાકાત પ્રયુક્તિનું મહત્વ તો ખ્યાલ આવી જ ગયું હશે તેમ છતાં પણ આપણે તેની મુખ્ય હેતુઓ જે મુખ્ય ઉપયોગિતાઓ છે તેને ચકાસી લઈએ જેમાં પહેલું છે અમૂર્ત અને મનોવૈજ્ઞાનિક તથ્યોનો અભ્યાસ ભૂતકાળની ઘટનાઓનો અભ્યાસ ઘટનાઓના અવલોકનનો અવસર પારસ્પરિક આંતરક્રિયાના માધ્યમથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ તથ્યોની શોધ સૂચનાઓનું આદાન પ્રદાન વિદ્યાર્થી મિત્રો મુલાકાત પ્રયુક્તિની આ જે ઉપયોગીતા છે તેને વધારે વિસ્તૃતથી સમજી લઈએ જેમાં પહેલું છે અમૂર્ત અને મનોવૈજ્ઞાનિક તથ્યોનો અભ્યાસ અમૂર્ત એટલે કે સામાજિક ઘટનાઓ એવી છે કે જેને ઘણી વખત જોઈ શકાતી નથી કઈ સામાજિક ઘટનાઓ જેમ કે કોઈ કુટુંબનું પ્રસંગ હોય એ ધોરણો મૂલ્યો રીત રિવાજો છે તો એને આપણે ચોક્કસપણે એને જોઈ શકતા નથી કે કેવા પ્રકારનું નિયંત્રણ થઈ રહ્યું છે એ અમુક બાબતો એને આપણે સમજી વિચારીને નિહાળીને તેનું નિરીક્ષણ કરીને આપણે તેને તાર્કિક રીતે આયોજનબદ્ધ કરીને તેનું પૃથ્થકરણ અને વર્ગીકરણ કરી શકાય છે માટે મુલાકાત પ્રયુક્તિમાં એ ગુણાત્મક અભ્યાસ એ રહેલો છે ત્યાર પછી છે ભૂતકાળની ઘટનાઓનો અભ્યાસ મુલાકાત પ્રયુક્તિ દ્વારા ફક્ત જરૂરી નથી કે વર્તમાન જ અભ્યાસ કરવો પણ અગાઉના જે સમાજો થઈ ગયા એ સમાજના ભૂતકાળ વિશે જે વડીલો હોય તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરીને જે તે સમાજ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ તો જ વર્તમાન સમયમાં કેવા પ્રકારનું સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે અને ભવિષ્યમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે તેની આગાહી આપણે કરી શકીએ છીએ ત્યાર પછી જે ઘટનાઓમાં અવલોકનનો અવસર જુદી જુદી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ વચ્ચેના કાર્યકારણના સંબંધને સમજવા માટે મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી જે પારસ્પરિક આંતરક્રિયાના માધ્યમથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ સમષ્ટિના એકમો સાથે સંશોધક અને માહિતીદાતા વચ્ચે સતત પારસ્પરિક સંપર્ક અને આંતરક્રિયા એ જરૂરી છે સૂચનાઓનું આદાન પ્રદાન અને તથ્યોની શોધ સંશોધક અને માહિતીદાતા વચ્ચે સૂચનાઓનું સતત આદાન પ્રદાન થતું રહેતું હોય છે અને આ ડિસ્કશનમાં એ સંશોધક એ ચોક્કસ સામાજિક તથ્ય સુધી પહોંચી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આમ તો સંશોધનમાં માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નાવલી મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા એ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે ખૂબ જ મહત્વની પ્રયુક્તિ જોઈ શકાય છે અહીંયા મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે જે ચકાસી લેવા વિનંતી છે આ ઉપરાંત ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે ચકાસી લેશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ આજનું આપણું વ્યાખ્યાન એ પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવે ચૈતન્ય સ્ટુડિયો માં ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર